ખેડૂત મિત્રો, દરવાડિયું તૈયાર કરવા માટે કેટલીક અગત્યની બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની રહે છે, જેમાં પ્રથમ છે જમીનની પસંદગી. જે જમીનમાં પાણીનો ભરાવ ન થતો હોય તેવી જમીન પસંદ કરવી, તેમજ આપણે જે ગાદી ક્યારા બનાવીએ છીએ તે જમીનથી લગભગ 4-6 ઇંચ ઊંચા બનાવવા જોઈએ, તેમજ તેની લંબાઈ કે પહોળાઈની વાત કરીએ તો 1/3 મીટર એટલે કે 1 મીટર પહોળા અને 3 મીટર લાંબા ગાદી ક્યારા બનાવવા જોઈએ, તેમજ દરેક ક્યારા પછી 1-2 ફૂટ જગ્યા છોડી દેવી જોઈએ, જેનાથી આપણને ખેતી કાર્યો કરવામાં તો અનુકૂળતા રહેશે જ, ઉપરાંત વધારાના પાણીનો નિકાલ માટે પણ ઉપયોગી બની રહેશે. આમ જ એક અગત્યનો મુદ્દો છે જમીનની તૈયારી. તો દરવાડિયું બનાવવા માટે સર્વપ્રથમ જમીનની પસંદગી કર્યા બાદ જમીનજન્ય રોગોથી બચવા માટે ટ્રાઇકોડર્મા વિરીડી 380 ગ્રામ તથા લીમડાનો ખોળ 500 ગ્રામ પ્રતિ ક્યારા દીઠ જમીનની તૈયારી કરતી વખતે સારા ખોવાયેલા છાણિયા ખાતર જોડે ભેળવીને જમીનમાં આપી દેવું. તે પછી વાત આવે છે સોઇલ સોલરાઇઝેશનની. તો પસંદ કરેલ જમીન કે ક્યારાને સમતલ કરી સારી રીતે ભીંજવીને 24 કલાક બાદ ક્યારાને ચારે બાજુ પ્લાસ્ટિકની પારદર્શક પોલિથીન લગભગ 200 ગેજની હવા ચુસ્ત લગાડવી. સામાન્ય રીતે આ ક્રિયા મે જૂન માસમાં કરવામાં આવે છે. આ પોલિથીનને આપણે લગભગ 15 દિવસ સુધી લગાવી શકીએ છીએ. ત્યાર પછી સૌથી અગત્યની વાત છે બીજ માવજત. આ માટે આપણે 2 ગ્રામ કાર્બનડાઝિમ તથા 1 ગ્રામ થાયરામ પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે બીજ માવજત આપીને વાવેતર કરવું. હવે વાત આવે છે બીજ દરની. તો બીજનો દર પ્રતિ હેક્ટરે આ મુજબ રાખવો. ટામેટા 500 ગ્રામ પ્રતિ હેક્ટર, રીંગણ 500 ગ્રામ પ્રતિ હેક્ટર, મરચી 1250 ગ્રામ પ્રતિ હેક્ટર. ત્યાર પછી ટામેટાની સુધારેલ જાતોની વાત કરીએ તો પૂસા રૂબી, જૂનાગઢ રૂબી, ગુજરાત ટામેટા 1 અને 2, ત્યારબાદ ટામેટાની સંકર જાતોની વાત કરીએ તો KT4, પૂસા હાઇબ્રિડ 2 અને 4, અર્કાવર્ધન, MTH6, NA501 અને NA601. ત્યાર પછી મિત્રો રીંગણની સુધારેલ જાતોની વાત કરીએ તો ગોલ્ફર્ડની જાતોમાં PLR1, KH224, જૂના રવૈયા, મોરબી 2 અને 4, લાંબા તેમજ ગોલ રીંગણની જાતોમાં લાંબા રીંગણ 1, ગુજરાત રીંગણ 1, KS331, શંકર જાતોમાં ગુજરાત શંકર રીંગણ 1 અને 2, પૂસા હાઇબ્રિડ 5 અને 6 મુખ્ય જાતો છે. હવે મરચી માટેની જાતોની વાત કરીએ તો રેશમ પટ્ટા, ગુજરાત મરચી 1 અને 2, ગોલર, જ્વાલા, S39, G4 મુખ્ય જાતો છે. ખેડૂત મિત્રો, આપણે શાકભાજી પાકોની કેટલીક સુધારેલ અને સંકર જાતોની વાતો કરી. હવે વાત કરીએ દરુવાડિયામાં રાખવાની થતી કાળજી અને તેના સંરક્ષણ વિશે. તો મિત્રો, સૌપ્રથમ આપણે જ્યાં દરુવાડિયું તૈયાર કરીએ એ જગ્યા પૂરતા હવા ઉજાસવાળી હોય એવી જગ્યા પસંદ કરવી જોઈએ. જ્યાં વરસાદ સારો થતો હોય પણ પાણીના નિકાળની વ્યવસ્થા પણ સારી હોય તે મુખ્ય બાબત છે. ત્યારબાદ મિત્રો, બીજને હારમાં વાવવા કે જેથી નિંદામણ અને ખેત કાર્યો કરવામાં સરળતા રહે. વાવણી સમયે 2 હાર વચ્ચેનો અંતર તથા વાવણીનો અંતર જે તે પાક ઉપર આધારિત હોય છે. વાવેતર કર્યા બાદ તે ઉપર પરાળ કે ઘાસ પાથરી દેવું. ધરુવાડિયાને નાયલોનની જારીથી ઢાંકી દેવું જેથી પાણીના મોટા ટીપા છોડને નુકસાન ન કરે અને છોડને ચૂસ્યા જીવાતોથી પણ રક્ષણ મળી શકશે. બીજની ઊંડાઈ સામાન્ય રીતે 0.5 સેન્ટીમીટરથી 1 સેન્ટીમીટર સુધી રાખી શકાય છે. ત્યારબાદ વાવેતર કર્યા પછી તેના ઉપર મલ્ચિંગ કરવાનું ન ભૂલવું જોઈએ અને બીજનું અંકુરણ થયા બાદ મલ્ચિંગને લઈ લેવું. હવે ખેડૂત મિત્રો, એક નજર કરીએ રોગ અને જીવાતો ઉપર. ખેડૂત મિત્રો, દરુવાડિયામાં શરૂઆતની અવસ્થામાં કેટલીક ચૂસ્યા જીવાતો જેવી કે સફેદ માખી, જેસીડ, મોલોમસી તેમજ થ્રિપ્સ જેવી જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે, જેના નિયંત્રણ માટે શરૂઆતમાં 4-5 મિલી લીંબોળીનું તેલ પ્રતિ લીટર પાણીમાં અથવા રાસાયણિક દવાઓમાં ડાયમેથોઇટ અથવા મિથાઇલોડેમેટોન 1 મિલી પ્રતિ 1 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ત્યારબાદ મિત્રો, મૂળનો કહવારો અથવા પાનના ટપકાનો રોગ જોવા મળે તો કાર્બનડાઝિમ 1 ગ્રામ પ્રતિ 1 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. આ ઉપરાંત મિત્રો, સમયાંતરે નિંદામણ કરીને દરવાડિયું નિંદામણ મુક્ત રાખવું. પાણી છાંટવાના જારા વડે 6-7 દિવસના અંતરે નિયમિત પાણી આપવું. આ ઉપરાંત ઓછી લાગત અને સુવિધાને ધ્યાને રાખીને દરવાડિયું તૈયાર કરવાના હેતુથી પ્લાસ્ટિક ટ્રેનો વિકાસ કરવામાં આવેલો છે, જેમાં તમે કોકોપીટ અથવા વર્મી કમ્પોસ્ટ ભરીને વાવેતર કરી ઓછી લાગતે છોડ તૈયાર કરી શકો છો. સાથે સાથે છોડની હેરાફેરી સરળતાથી કરી શકાય છે.
વિભિન્ન અસામાન્ય પરિસ્થિતિઓમાં દરુવાડીઓ તૈયાર કરવા માટે લોડરલ પોલીહાઉસનું નિર્માણ પણ કરી શકાય છે, જેથી ઉપલબ્ધ સાધન સામગ્રીનો ઉપયોગ કરી ઓછી લાગતે તંદુરસ્ત દરુ મેળવી શકાય છે. હવે આગળ વધીએ અને જોઈએ કાર્યક્રમનો આગળનો ભાગ. આજે આપણે જે અળસિયાની ખાતર, આપણે વર્મી કમ્પોસ્ટ અથવા તો અળસિયાનું ખાતર વિશે આપણે જે અગત્યની બાબતો આપણે જાણીએ, ખાસ કરીને અળસિયાનું ખાતર આપણે બનાવવા માટે એક તો મુખ્ય મુદ્દો, એક ખાસ કરીને અળસિયાની જે જાતો છે પસંદગી કરીને જાતો કે ઇસિનિયા ફ્લોટીડા છે, ઇડીનસ એન્જન્સ છે, જે તેના ખોરાક જે ખાય છે એનું 3 ગણું વર્મી કમ્પોસ્ટ તરીકે, એની કાસ્ટ હગાર જે બહાર પડે છે એને વર્મી કમ્પોસ્ટ ખાતર તરીકે આપણે ઓળખવામાં આવે છે. જે જગ્યાની પસંદગી, ખાસ કરીને ઊંચાણવાળી જગ્યા કે જે જ્યાંથી આપણે ઊંચાણવાળી જગ્યા પસંદ કરવાની જરૂરિયાત રહે છે, કારણ કે જે ઊંચાણવાળી જગ્યા આપણે પસંદ કરીએ, અળસિયાની અંદર જે આપણે ભેજનું પ્રમાણ જાળવવાનું હોય તો પાણીનો છંટકાવ કરીએ તો વધારાનું પાણી અંદર નીકળી શકે. એક કે જ્યાં આપણે છાયાવાળી જગ્યા, કે અળસિયા સેન્સિટિવ બહુ હોય છે, કે એને એક છાયાવાળી જગ્યા આપણે જ્યાં આપણે છાયા ઉપલબ્ધ થઈ શકે એવી છાયાવાળી જગ્યા પસંદ કરવી છે. બીજું કે એને આપણે સેન્દ્રીય તત્વ અથવા તો જે એનું મટીરિયલ છે, ખોરાક માટેનું જે મટીરિયલ છે એ અવેલેબલ તાત્કાલિક એની જગ્યાએ મળી શકે એવી જગ્યા આપણે ખાસ એ પસંદ કરવી. આપણી પાસે સેન્દ્રીય ખોરાક કેટલો ઉપલબ્ધ છે એના પ્રમાણમાં આપણે એનો બેડ કરવાનું જરૂરિયાત રહે છે. કે સામાન્ય રીતે ધારો કે બેડ આપણે તૈયાર કરીએ 10 મીટર બાય 1 મીટર અને 2 થી 3 ફૂટ જેટલો ઊંચો. ખાસ કરીને અળસિયાની જ્યારે આપણે બેડ ભરવાનું થાય ત્યારે એના માટેના જે 4 સ્ટેપ આપણે ગણતરી આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. કે શરૂઆતમાં આપણે બેડ જો તૈયાર કરવું હોય તો સિમેન્ટથી પણ પાકું કરી શકાય, અથવા તો આ જે ટાચ ઈંટો અને ગોરાળું માટીનો ભૂકો કરી અને નીચે દબાવીને પછી આપણે આપણા ફાર્મ વેસ્ટ જે આપણે ગણીએ છીએ, કે જે ઝાડપાનના પાંદડાઓ છે, કે પછી શેરડીના પાંદડા છે, કે પાલો છે, કે પછી આપણે પથારી, આપણે જે ઢોર ઢાકરની જે પથારી આપણે ઓગાટ બહાર કાઢીએ એ ઓગાટ છે, જે વસ્તુઓ આપણે નીચેના પહેલા થરમાં આપણે પાથરી અને એને અઠવાડિયા સુધી એક તૈયાર કરવાનું હોય કે અઠવાડિયા સુધી એનું વિઘટનની ગરમી એની અંદર ઓછી થાય એટલા માટે નિયમિત એને પાણીનો છંટકાવ કરી અને એના ઉપર છાણની રાબડી નાખી અને કોહવાય એટલું નરમ, મુલાયમ અને નરમ જેવું બનાવી અને પછી એને પહેલા થરમાં આપણે પાથરવામાં આવે છે. એના ઉપર બીજો થર તરીકે આપણે સેન્દ્રીય જે ખોરાક તરીકે આપણે છાણિયું ખાતર છે એ છાણિયા ખાતરને આપણે એના ઉપર જે આપણે છાણિયું ખાતર પાથરી દેવું જોઈએ. એના પછી આપણે 1 બાય 1 બાય 1.5 મીટરના પ્રમાણે 1000 થી 1500 અળસિયા એની અંદર આપણે નાખવાના આવે તો એને આપણે પૂરું સેન્દ્રીય ખાતર આપણે માળી નાખી શકીએ. અળસિયા નાખ્યા પછી આપણો જે લીલો, જે ખાસ કરીને લીલો ચારો છે, લીલો જે કંઈ લીલા પાંદડા છે, શાકભાજીના કટિંગ છે, કે જે કંઈ વેસ્ટ મટીરિયલ વધ્યું હોય, કે જે કંઈ નિંદામણના કાંટ છે એના ઝીણા કટિંગ કરી અને એના ઉપર આપણે 10 થી 15 સેન્ટીમીટર જેટલું આપણે એનું દળ બનાવી અને છાંટી અને આના ઉપર છાણની રાબ છાંટી અને એના ઉપર આપણે છેલ્લે થરમાં કોથળા, છણના કોથળા આપણે નાખી અને એના ઉપર આપણે બેડ તૈયાર કરે છે. બેડ તૈયાર કર્યા પછી ખાસ કરીને શિયાળાની અંદર એક વખત આપણે દિવસમાં પાણીનો છંટકાવ કરવાનો રહે. સામાન્ય અળસિયાને 30 થી 40 જેટલું ભેજનું પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ, કે જે એટલે એને સેન્સિટિવ ભેજનું એને વધારે પાણી, વધારે બહુ વધારે પડતું પાણી પણ સહન નથી કરતા, માપસરના ભેજની અંદર એ જીવી શકે છે. 25 થી 30 સેન્ટીગ્રેડ ઉષ્ણતામાનથી વધારે ઉષ્ણતામાન જાય તો પણ અળસિયાને એના જીવનમાં મુશ્કેલી ઊભી થાય અથવા તો એનું મૃત્યુ પણ થઈ શકે. અળસિયાનું ખાતર જો સારું આપણે એનો ખોરાક આપણે પૂરો પાડ્યો હોય તો સારું વિઘટન કરેલું ને જો ખોરાક હોય તો અળસિયાનું જે ખાતર છે એ 40 થી 50 દિવસની અંદર તમને અળસિયાનું ખાતર મળતું થાય છે. અને ખાસ કરીને અળસિયાનું ખાતર જ્યારે તૈયાર થાય તો 40 થી 45 દિવસે અથવા તો 60 થી 70 દિવસે ખાતર તૈયાર, ત્યારે એને 3 કે 4 દિવસ કે 5 દિવસ સુધી એનું પાણી આપવાનું બંધ કરવાથી અળસિયા જે છે ઉપર હોય એ નીચે ઉતરી જાય. પછી અળસિયાને ઉપરનો જે થર છે 10 સેન્ટીમીટરનો થર હોય એનો ભેગો કરીને ઢગલી કરી દેવાની, તો એને આપણે 12 કલાક જેટલું કે 24 કલાક જેટલું મૂકી દઈએ ઢગલેની અંદર, જેટલા એના અથવા તો અળસિયા હોય જમીનમાં ઉતરી જાય. પછી એને ઉપર ભેગું કરી અને છાંયણે સૂકવી અને છાંયણીથી આપણે ચાળી અને એ અળસિયાનું ખાતર આપણે
મેળવી શકીએ. 10x1 બેડ હોય તો તમારે વર્ષે 6 વખત આપણે એને રસિયાનું ખાતર આપણે મળી શકીએ છીએ. 1000 થી 1500 કિલો જેટલું આપણે એનું અંદર ખાતર મેળવી શકાય છે. આપ બધા પાક ઉગાડો છો, એમાં જુદા જુદા પ્રકારના રોગ આવે છે જેનાથી ઘણું નુકસાન થતું હોય છે. એવા રોગોને અટકાવવા માટે આપણે ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ. ફૂગનાશક દવાઓના ઉપયોગથી અત્યારે વાતાવરણમાં જુદા જુદા પ્રકારના અસરો જોવા મળે છે, જેમ કે ફૂગનાશક દવાઓના અવશેષો જોવા મળે છે, તેમજ જે વાતાવરણમાં જે બીજાણુઓ હોય છે અથવા તો ફૂગ હોય છે એના ઉપર એને પ્રતિકાર શક્તિ કેળવતી હોય છે. તેના લીધે જે લાંબા ગાળે એક જ પ્રકારના ફૂગનાશક દવાઓના ઉપયોગથી એમાં આડઅસરો જોવા મળે છે, જેના વિકલ્પ તરીકે આપણે ટ્રાયકોડર્માની ઉપયોગ કરી શકીએ. જમીનજન્ય રોગોમાં જે ખાસ કરીને સુકારો આવે છે એ જ્યારે દાણા ભરવાની અવસ્થા હોય ત્યારે રોગનો દેખાવ થાય છે. એ સમયે રોગને નિયંત્રણ કરવું બહુ અઘરું પડે છે. ત્યારે જે ફૂગનાશક દવાઓ છે એના વિકલ્પ તરીકે લાંબા ગાળે અને ટકાઉ ખેતી માટે અને આપણે ટ્રાયકોડર્માની એક પદ્ધતિ જે છે વિકસાવવામાં આવી છે. ટ્રાયકોડર્મા, હવે એને વિશે આપણે જાણકારી લઈએ તો ટ્રાયકોડર્મા એક પ્રકારની ફૂગ છે જે જમીનમાં સારી રીતે ઉગી શકે છે. હવે એના જે કારકિર્દી છે એ છે કે રોગ એ ટ્રાયકોડર્મા છે જુદા જુદા પ્રકારના એન્ઝાઇમ્સ પેદા કરે છે. કે જુદા જુદા પ્રકારના એન્ઝાઇમ્સ હોય એમાં લિગ્નેઝ, સેલ્યુલેઝ એ બધા એન્ઝાઇમ્સ જે હોય છે એના વડે એ ફૂગને નુકસાન કરતી હોય છે અને ફૂગની અંદર દાખલ થઈને એના બધા જે ખોરાક છે એની અંદર જે છે જે ધાર્મિક એ બને અવશેષો લઈને અને એને નુકસાન કરતી હોય છે. એ જ પ્રકાર છે જે જ્યાં આપણે ટ્રાયકોડર્માનું બીજને માવજત કરીને જમીનમાં આપીએ તો એનાથી દાનાની અંદર જે ફૂગો હોય છે એને પણ નિયંત્રણ કરે છે. પછી જમીનમાં જઈને મૂળને આજુબાજુમાં એ સ્થાપિત થાય છે અને જ્યારે પણ કોઈ પ્રકારના જે રોગકારક છે એને અંદર એને અસરો જ્યારે પેદા કરે ત્યારે એનું એ મરણ કરે છે. તો એ પ્રકારથી એને જે વાતાવરણ અનુકૂલિત છે ખાસ કરીને દરેક પાકો માટે આ ટ્રાયકોડર્મા જે છે બહુ ઉપયોગી સિદ્ધ થયું છે. જ્યારે વાવેતર કરીએ ત્યારે જ્યારે મૂળનો વિકાસ થાય એ સમયે એને આજુબાજુ માં ફૂગના પણ વિકાસ થાય છે અને એ પ્રકારથી એને દરેક પ્રકારના રોગકારક માટે એ રક્ષણ કરે છે. આ ખતરાના સંશોધન પ્રમાણે આપણે ઘણા પાકોમાં કઠોળ વર્ગના પાકો, તેલબિયા વર્ગના પાકો કે શાકભાજીના પાકો, દરેક પાકો માટે ટ્રાયકોડર્માનું માવજત 8 થી 10 ગ્રામ ટ્રાયકોડર્મા 1 કિલો બિયારણ પ્રમાણે માવજત આપીને વાવેતર કરીએ તો ખૂબ જ એને સારું પરિણામ જોવા મળેલ છે. એ પ્રકારથી આપણે જ્યારે ધરવાડિયા કર્યા હોય તે ધરવાડિયામાં પણ ટ્રાયકોડર્માનો વપરાશ કરી શકીએ છીએ અને ખાસ કરીને ટ્રાયકોડર્માનો ઉપયોગ આપણે જ્યારે છાળીઓ ખાતર સાથે 1 કિલો ટ્રાયકોડર્મા 100 કિલો છાળીઓ ખાતર સાથે વાપરીને પછી એને પ્રાઇમિંગ કરવામાં આવે અથવા તો પ્લાસ્ટિકથી કોથળીને પ્લાસ્ટિકથી સીટ માટે ઢાંકીને એને ટ્રાયકોડર્માનો વિકાસ કરીએ અને પછી એ ખાતર આપણે જ્યારે ધરવાડીઓમાં કે પાકમાં ચાસમાં એને આપીએ તો એ ફૂગ જે છે એને જમીનમાં સ્થાપિત થાય છે અને જેના કારણે એનું નિયંત્રણ થાય છે. એને લેબોરેટરીમાં ખાસ કરીને સારી રીતે ઉગાવવામાં કરવામાં આવે છે. એને લેબોરેટરીમાં ઉગાવા કરીને પછી એને એને ટાલ્ક પાવડર અથવા એલ્જીનેટ પાવડરમાં ભેળવીને એના કોમર્શિયલ ફોર્મ્યુલેશન્સ એટલે વ્યાપારિક ધોરણે એના પેકેટ બનાવીને એને બજારમાં પણ અત્યારે ઉપલબ્ધતા છે, જે કે જંતુનાશક દવાઓના સ્ટોલ ઉપર આસાનીથી મળી શકે છે અને એ બહુ ઉપયોગી સિદ્ધ થયું છે અને લાંબા ગાળે ટકાઉ છે અને એનાથી આપણે સારી રીતે વનસ્પતિઓમાં આવતા રોગોનું નિયંત્રણ કરી શકીએ છીએ. થર્ડ, આપણે અમુક કાળજી લેવાની હોય છે કે એને ફૂગનાશક દવાઓ જે છે એને સાથે ઝેરી હોય છે, દાખલા તરીકે 22 ટીન કે થાયરમ જે છે એને સાથે વાપરવું ન જોઈએ. તો એ પ્રકારથી ટ્રાયકોડર્મા વાપરવા સામે એને પેકેટ પર આવેલા જુદા જુદા પ્રકારના પ્રિકોશન આપણે વાંચીને એને ઉપયોગમાં લાવીએ તો એને સારી રીતે એને આપણે લાંબા ગાળે એનું રોગથી રક્ષણ મળી શકે છે. પશુપાલનમાં લીલોચારો દૂધ સારા દૂધ ઉત્પાદન માટે બહુ અગત્યનો ભાગ ભજવે છે. તો મિત્રો, સારું દૂધ ઉત્પાદન મેળવવા માટે લીલાચારામાં એક અગત્યના જે પાક છે રજકો,
એની આપણે ચર્ચા કરીશું. એમ જ લીલાચારામાં પશુઓ માટે આ રસકાનું મહત્ત્વ છે, કેમ કે સૌથી પ્રોટીન ધરાવતું યુક્ત આ પાક હોય તો પશુઓના પોષણ માટે અને તેના દૂધ ઉત્પાદન માટે અગત્યતા ભજવે છે. તો મિત્રો, જે રજકો જે પાક છે એને જો કંઈ આપણે અગત્યતા ચર્ચા કરીએ તો એમાં એક તો એક નિંદામણ વિશે થોડીક વાત કરીએ. તો મિત્રો, આમ તો આપણે એવી માન્યતા હોય છે કે ભાઈ ઘાસચારાના પાકમાં નિંદામણ કરવાની કે કોઈ આવશ્યકતા છે નહીં, પણ મિત્રો થોડુંક ભૂલભરેલું છે. કેમ કે ઘાસચારાનો જે પાક છે, માનો કે રજકો કે જુવાર કે મકાઈ, તો એમાં જે નિંદામણો છે તે નિંદામણ પાકના છોડની સાથે પાણી, પ્રકાશ, હવા એના માટે એ હરીફાઈ કરી અને પાકથી વધારે વૃદ્ધિ થઈ અને આપણે આપેલ ખાતર કે પિયત એનું વધુ શોષણ કરી અને તે વધારે વૃદ્ધિ કરે છે, જેથી કરીને આપણા પાકને તે નબળો પાડી દે છે. તો મિત્રો, રજકામાં નિંદામણની વાત કરીએ તો ભલામણ મુજબ રજકાના વાવેતર પછી 20 દિવસે અને 60 દિવસે બે હાથથી નિંદામણ કરવાની ભલામણ છે. અને જો તે શક્ય ન બને તો ફ્લુક્લોરાલિન જે નિંદામણનાશક દવા છે, જે પ્રી ઇમરજન્સી એટલે કે રજકાનું સ્ફોરણ થાય બીજનું તે પહેલાં છાંટવાની ભલામણ છે. તેનો જો રેટની વાત કરીએ તો 0.500 કિલોગ્રામ પ્રતિ હેક્ટર મુજબ એનો છંટકાવ કરવો જોઈએ. અથવા જો મિત્રો, જો રજકામાં બીજની સાથે અમરવેલ જે અગત્યનું નિંદામણ છે રજકાનું, એ અમરવેલ જો એમની સંભાવના હોય તો રજકાના વાવેતર પછી 10 થી 12 દિવસે પેન્ડીમિથાલિન નામની જે નિંદામણનાશક દવા આવે છે તેનો 0.500 કિલોગ્રામ પ્રતિ હેક્ટર મુજબ તેનો છંટકાવ કરવાથી આપણે તેનું નિયંત્રણ કરી શકીએ છીએ. અથવા જો મિત્રો ક્યારેક રજકાના ઊભા પાકમાં અમરવેલનું જો આગળ જતા જોવા મળે તો તેના માટે જે રજકામાં આપણને જે જોવા મળે છે મેળવેલ તેટલાનો જે ભાગ છે રજકાનો ચોકસાઈપૂર્વક એને કાપી લેવો જમીન લેવલે, અને ત્યારબાદ જે કપાયેલો જે ભાગ છે તેમાં પેરાકવાટ 0.500 કિલોગ્રામ પ્રતિ હેક્ટર મુજબ એ દવાનો છંટકાવ કરી દેવાથી રજકાના જે જડિયા છે તેની સાથે ચોંટેલા જે અમરવેલના કટકા કે બીજા એના મૂળ છે તેને અસર કરીને નાશ પામશે. આ દવા જ્યારે છંટકાવ કરવામાં આવે ત્યારે રજકાના જડિયાને થોડીક અસર થશે, પણ થોડોક સમય જતાં ફરી ફૂટી જશે એટલે રજકાના પાકને પ્રોબ્લેમ કંઈ આવશે નહીં અને જે કંઈ અમરવેલ જે નિંદામણ છે એ સંપૂર્ણ રીતે નાશ પામી શકે. તો મિત્રો, આ રીતે નિંદામણની પણ જરૂરિયાત છે, તો અમરવેલને એ રીતે નિયંત્રણ કરીએ તો આપણે સારું ખાલી રજકાનો જ આપણે સારો ગ્રોથ મેળવી શકીએ અને સારું આપણે એનું પાક ઉત્પાદન લઈ શકીએ. હવે મિત્રો, બીજી અગત્યની વાત પિયતની કરીએ તો રજકાના પાકમાં છે પિયત અગત્યનો ભાગ ભજવે છે, તો તેને જમીનના પ્રત અને પ્રત મુજબ 7 થી 8 દિવસે પિયત આપવું જરૂરી છે. અને આખરે આપણે શિયાળા દરમિયાન રજકાનું જો આપણે વાત કરીએ કાપણીની, તો આપણે સારી રીતે જો એને પિયત અને ખાતર આપેલા હોય તો આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ અને આખી સિઝન દરમિયાન 7 થી 8 આપણે એની કાપણી લઈ શકીએ છીએ. તો આ પ્રમાણે જો આપણે ચર્ચા કરીએ એ રીતે નિંદણ નિયંત્રણ પિયત વ્યવસ્થા એ પ્રમાણે જો એનું આપણે અનુકરણ કરીએ તો આપણે રજકાનું સારું ઉત્પાદન પ્રતિ હેક્ટર મેળવી અને આપણા પશુઓને સારી ગુણવત્તાવાળો લીલો ચારો આપી અને આપણે દૂધ ઉત્પાદનમાં જે કંઈ ક્ષતિઓ છે તેને દૂર કરી અને સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા, ન્યૂઝ 18 ગુજરાતી, A/101, કોમર્સ હાઉસ 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380051.